નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો. નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો સી કોક. કયો પદાર્થ દહનશીલ નથી? તો બી કાચ. સુરક્ષિત દીવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? તો ડી સફેદ ફોસ્ફરસ. આગના નિયંત્રણ માટે CO2નો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો ડી તે ઓક્સિજન કરતો હલકો છે. આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો બી O2. છ, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો ડી ધડાકો. મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? તો એ ભૂરો. નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો એ હાઇડ્રોજન. પછી નવમો, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન બે ખાલી જગ્યા ભૂલો. પહેલું, સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ન્યુક્લિયર. બે, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું ખાલી જગ્યા કહે છે? તો જ્વલન બિંદુ. દિવાસરીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે? તો પોટેશિયમ ક્લોરાઇડ. પછી ચોથું, દિવાસરીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે? તો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ. પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને ખાલી જગ્યા દહન કહે છે? તો વિસ્ફોટ. પ્રશ્ન તો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો, તો કિલો જુલ પ્રતિ કિલો ગ્રામ. પછી બીજો જોઈએ તો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહે છે? તો દહન. ત્રણ, જંગલમાં લાગતી આગને શું કહે છે? તો દાવાનળ. વ્યક્તિના કપડાના લાગેલી આગ ઓલવાતીને શામો લપેટવામાં આવે છે? તો ધાબળા. દહનશીલ પદાર્થને સળગાવવા માટે નીચામાં નીચું તાપમાનને શું કહે છે? તો જ્વલન બિંદુ. પછી ખરા ખોટા. એક, કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે? તો ખોટું. બળતણ ફક્ત પ્રવાહ સ્વરૂપમાં જોઈએ તો ખોટું. આગ ઓલવવા નળાકારમાં CO2 વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે? તો ખરું. મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે? તો ખરું. બળતણ તરીકે છાણાનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે? તો ખરું. વિદ્યુતના સાધનોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે? તો ખોટું. પછી એક વાક્યમાં છે, દહનશીલ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય. બે, સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તો પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. ત્રણ, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. દિવાસરીના લાકડાની સળીના ટોપકામાં કયા રસાયણ લગાડેલા હોય છે? તો દિવાસરીની લાકડાની સળીના ટોપકામાં એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ લગાડેલા હોય છે. દિવાસરીને સળગાવવા માટે ઘસવાની સપાટી એટલે ઘર્ષણ પટ્ટી પર કયા પદાર્થો લગાડેલા હોય છે? તો કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસ લગાડેલ હોય છે. જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય છે. પછી સાત, જ્વલનશીલ પદાર્થોના ત્રણ ઉદાહરણ આપો. તો પેટ્રોલ, આલ્કોહોલ, LPG, CNG વગેરે. બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? તો 35,000 થી 40,000 કિલો જુલ પ્રતિ કિલો ગ્રામ. પછી વ્યાખ્યા આપવાની છે. દહન, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. કેલરી મૂલ્ય, 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે. ત્રણ, જ્વલન બિંદુ, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. પછી પ્રશ્ન સાત, એક, દહન થવા માટેની જરૂરી બાબતો જણાવો. તો બળતણ, હવા અને ગરમી. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો. તો વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણના ઘટાડાના કારણો, એક, CNGનું દહન સંપૂર્ણ થાય છે. બે, તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે. ત્રણ, તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી.
चार सीएनजी ए स्वच्छ बर्तन छे। पछी मीणबत्ती जूथनी नाम निर्देशन वाली आकृति दोरो। विद्यार्थी मित्रों आ रीतनी आकृति दोरवानी छे। अहीं सौथी गरम विस्तार, पछी मध्यम गरम प्रकाशित विस्तार, सौथी ओछो गरम विस्तार मीणबत्ती, पछी संपूर्ण दहन वालो सौथी बहारनो विस्तार भूरो, अपूर्ण दहन वालो मध्यनो विस्तार पीळो, અને ન દહન થયેલો મીણબત્તીની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળો, એવું તમારે લખવાનું છે। સોની મીણબત્તીની જૂથનો કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે, શા માટે? તો સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જૂથના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે। જૂથનો આ વિસ્તાર સૌથી મોટો છે। આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ વરદ બને છે। સોની ફૂંકણી મારફતે આ જૂથના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતો ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાળે છે। પછી આગળ જોઈએ, ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચા કાણાવાળી રચના શા માટે હોય છે? તો ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે। જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય છે, તો જ્યોત સતત ચાલુ રહી શકે છે। આ માટે ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચા કાણાવાળી રચના હોય છે। પછી સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો। તો સુરક્ષિત દિવાસળીની લાકડાની સળીના ટોપકા પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે। દિવાસળીના ટોપકાને ઘસવાની સપાટી એટલે કે ઘર્ષણ પટ્ટી પર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસનું મિશ્રણ લગાડેલું હોય છે। દિવાસળીના ટોપકાની સપાટી પર ઘસતો ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થવાથી લાલ ફોસ્ફરસ તણખો આપે છે, જેથી એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ સળગી ઉઠે છે, પોટેશિયમ ક્લોરેટ ઓક્સિજન પૂરો પાડે છે। પછી સાત, આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? તો આગનું નિયંત્રણ કરવા એક, હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ, બે, બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતો નીચું લાવવું જોઈએ, ત્રણ, બળતણ દૂર કરવું જોઈએ, જો કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી। પછી અગ્નિશામક તરીકે CO2નું કાર્ય જણાવો। તો CO2ને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહવામાં આવે છે। જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે તે કદમો ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે। CO2 આગની આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવે છે, તેમજ બળતણનું તાપમાન નીચું લાવે છે। આમ આગને કાબૂમાં લાવવા CO2 ઘણો જ ઉપયોગી હોવાથી તેને અદ્ભુત અગ્નિશામક કહે છે। દહનના પ્રકારો જણાવો। તો દહનના ત્રણ પ્રકાર છે, એક ઝડપી દહન ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, બે સ્વયંફૂરિત દહન પદાર્થ અચાનક ભડકો થઈ શકે, ત્રણ વિસ્ફોટ ગરમી પ્રકાશ અને ધ્વનિ સહિત પ્રક્રિયા। પછી ગ્લોબલ વોર્મિંગ એટલે શું, તેની અસરો જણાવો। તો પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે। બળતણોના દહનથી CO2 ઉત્પન્ન થાય છે, વાતાવરણમાં CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે। ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે, નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે। પછી જુદા જુદા બળતણ આપ્યા છે, એનું કેલરી મૂલ્ય લખવાનું છે। છાણોનું 6000 થી 8000, લાકડું 17000 થી 22000, કોલસો 25000 થી 33000, પેટ્રોલ 45000, કેરોસીન 45000, મિથેન 50000, CNG 50000, LPG 55000, બાયોગેસ 35000 થી 40000, હાઇડ્રોજન 1,50,000। પછી કારણો આપવાના છે, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી, તો એક પાણી વિદ્યુતનું વહન કરે છે, બે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે, આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી, બે લાકડા કરતા LPG એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે, તો લાકડા કરતો LPG નું કેલરી મૂલ્ય ઘણું વધારે છે,
લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. લાકડાનું જ્વલન બિંદુ એલપીજીના જ્વલન બિંદુ કરતો ઊંચું હોવાથી તેનું દહન થતો ઘણો સમય લાગે છે. આ કારણે લાકડા કરતો એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. પછી ત્રીજું, પાણી ભરેલા કાગળના કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં કાગળનો કપ સળગી જતો નથી. તો એક, કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતો કાગળનો કપ ગરમ થાય છે. કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે. આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે. અને ત્રણ, કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી, તેથી કાગળનો કપ સળગી જતો નથી. પછી ચાર, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. તો એક, પેટ્રોલ પાણી કરતો હલકું હોવાથી પાણી પર તરે છે. બે, પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે. આથી પાણી જો ફેલાય તો સળગતું પેટ્રોલ ફેલાય છે, તેથી આગ વધુ ફેલાય છે. આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. પછી નવમો પ્રશ્ન, તફાવતના મુદ્દા લખો. એમાં જોઈએ તો પહેલું એલપીજી અને લાકડું. તો એક, વાયુરૂપી બળતણ છે, અહીં ઘન બળતણ છે. બે, દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી, અહીં દહન બાદ અવશેષ બાકી રહે છે. પછી વર્ગીકરણ કરો, નીચેના બળતણોનું ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો. તો ઘન બળતણ તો લાકડું, કોલસો, છાણા. પ્રવાહી બળતણ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ. વાયુ બળતણ કુદરતી વાયુ, બાયોગેસ અને એલપીજી. પછી દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો દહનશીલ પદાર્થો લાકડું, કાગળ, કેરોસીન, દિવાસળી અને કોલસો. અદહનશીલ પદાર્થો તો લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો અને કાચ. પછી જોડકા જોડવાના છે. તો લાકડામાં શું આવશે? તો બીજું આવશે અગ્નિશામક. ચલો બીજું, લોખંડની ખીલીમાં શું આવશે? તો ડી, અદહનશીલ. એલપીજીમાં શું આવશે? એ, વાયુ બળતણ. પેટ્રોલમાં શું આવશે? પ્રવાહી બળતણ. પછી વિભાગ એ અને બી છે, ડીઝલ. તો એમાં શું આવશે? ડી, 45,000 કેલરી મૂલ્ય. હાઇડ્રોજન તો એ, 1,50,000 કેલરી મૂલ્ય. એલપીજીમાં બી, 17,000 કેલરી મૂલ્ય. અને સીએનજીમાં સી, 50,000 કેલરી મૂલ્ય. પછી બારમો પ્રશ્ન, મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની આકૃતિ દોરવાની છે. આ મીણબત્તી, સૌથી અંદરનો વિસ્તાર, પછી મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર. તો મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગ છે. સૌથી અંદરનો વાટ પાસેનો વિસ્તાર, બે મધ્યનો વિસ્તાર, ત્રણ સૌથી બહારનો વિસ્તાર. એમાં એક, સૌથી અંદરનો વિસ્તાર. તો વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર, આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર છે. બે મધ્યનો વિસ્તાર, આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે. જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે. આ વિસ્તાર મધ્યમ ગરમ હોય છે. ત્રણ સૌથી બહારનો વિસ્તાર, તો આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે. તે જ્યોતનો કિનાળીવાળો ભાગ છે. તેઓ દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે. આ વિભાગ સૌથી ગરમ છે. પછી એસિડ વર્ષા એટલે શું? તેનાથી થતી અસરો જણાવો. તો એસિડ વર્ષા, એક, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતરોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રવેલા એ એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાની અસરો, તો એક, વૃક્ષો પર પડતા વનસ્પતિના પાંદડા નાશ પામે છે. બે, જંગલોનો નાશ થાય છે. ત્રણ, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે. ચાર, ઇમારતો અને આરસના સ્થાપત્યોને નુકસાન કરે છે. પછી આદર્શ બળતણ એટલે શું?
आदर्श बर्तन केवा गुणधर्मो धरावतुं होवुं जोईए? तो आदर्श बर्तन जरूरियात प्रमाणे मोटा प्रमाणमां उष्मा उत्पन्न करतुं होय अने कोई ज अनिच्छनीय पदार्थोनुं अवशेष छोड़तुं न होय तेवा बर्तनने आदर्श बर्तन कहे छे। आदर्श बर्तन नीचे मुजबना गुणों धरावतुं होवुं जोईए। एक, तरत ज उपलब्ध होय अने सस्तुं होय। बे, ते मध्यम दरे हवामां सारी रीते दहन पामतुं होय। त्रण, ते मोटा प्रमाणमां उष्मा उत्पन्न करतुं होय। चार, ते कोई ज अनिच्छनीय पदार्थोनुं अवशेष छोड़तुं न होय। पछी प्रवृत्ति आपेली छे, दहन प्रक्रियामां हवानी भूमिका समजवी। तो साधन सामग्री मीणबत्ती, दीवाश्री, लाकड़ाना टुकड़ा, काचनी चीमनी, काचनी तकती अने टेबल। तो तमे आवी आकृति छे ए तमारे जोवानी छे, बराबर। पछी पद्धति, मीणबत्ती सळगावीने टेबल पर मूको, लाकड़ाना टुकड़ानो आधार आपी काचनी चीमनीने सळगती मीणबत्ती पर गोठवो, आकृति ए शुं थाय छे तेनुं अवलोकन करो। बे, लाकड़ाना टुकड़ा हटावी चीमनीने टेबल पर अड़वा दो, आकृति बी जूथनुं अवलोकन करो। त्रण, हवे चीमनी पर काचनी तकती मूको, आकृति सी जूथनुं अवलोकन करो। तो अवलोकन, जूथनुं सळगवानुं चालू रहे छे आकृति ए, मीणबत्ती अस्थिर ज्योतथी सळगे छे अने धुमाड़ उत्पन्न थाय छे आकृति बी, त्रण मीणबत्ती बुझाई जाय छे आकृति सी। अहीं निर्णय लख्यो नथी, तो विद्यार्थी मित्रों निर्णयमां तमारे हेतु ज आवे। दहनની પ્રક્રિયામાં હવા જરૂરી છે, તો અહીં તમે શું લખશો? દહનની પ્રક્રિયામાં હવા જરૂરી છે એ નિર્ણય લખી દેવાનો છે। પછી પદાર્થનું તાપમાન તેલા જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે। તો સાધન સામગ્રી, કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ, પાણી અને મીણબત્તી। અહીં જુઓ તો પાણી ભરેલા પેપર કપને ગરમ કરવું અને ખાલી પેપરને ગરમ કરવું। પદ્ધતિ, એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો, બંને કપને અલગથી સળગતી મીણબત્તી પર ગરમ કરો, તમારું અવલોકન નોંધો। અવલોકન, પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે। નિર્ણય, પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે। પછી મીણબત્તીના જૂથના બંધારણનો અભ્યાસ કરવો। તો સાધન સામગ્રી, મીણબત્તી, દીવાસરી, કાચની સોકડી, નળી, ચીપીઓ, કાચની તકતી। પદ્ધતિ એ, મીણબત્તીને સળગાવો, બે ચીપિયાની મદદથી કાચની સોકડી નળી પકડી તેનો એક છેડો જૂથના કાળા ભાગમાં રાખો, ત્રણ કાચની નળીના બીજા છેડે સળગતી દીવાસરી રાખો, અવલોકન નોંધો આકૃતિ એ। પછી પદ્ધતિ બી, કાચની તકતીને ચીપિયાથી પકડી જૂથના પ્રકાશિત ભાગમાં દાખલ કરો, બે કાચની તકતી પર શું જોવા મળે છે આકૃતિ બી। પછી પદ્ધતિ સી, હવે તોબાના તારને જ્યોતના સૌથી બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ લગભગ 30 સેકન્ડ માટે પકડી રાખો આકૃતિ સી। તો એ, કાચની નળીના છેડે જ્યોત દેખાય છે, બીમાં શું થશે? કાચની તકતી પર કારાસ પડતું વર્તુળ બનેલું દેખાય છે અને સીમાં શું થશે? જ્યોતની તરત જ બહાર રહેલો તોબાનો તાર લાલચોળ ગરમ રંગનો બનેલો દેખાય છે। નિર્ણય, મીણબત્તીની જ્યોતનો અભ્યાસ કરતો ત્રણ જ્યોત મળે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું સોલ્યુશન પૂરું થાય છે। થેન્ક યુ।